નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઇવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર અઠ્યાવીસ જોવાના છીએ અને એમાં ઊંડાણપૂર્વક આપણે એમનો અભ્યાસ કરીશું તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો પ્રથમ પ્રશ્ન આપને આપણે આપેલો છે નીચેનામાંથી કયું લીફ વર્ષ છે ઓપ્શન એ ઓગણીસો અડતાલીસ ઓપ્શન બી ઓગણીસો ચોત્રીસ ઓપ્શન સી બે હજાર ચૌદ અને ઓપ્શન ડી ઓગણીસો બાસઠ હવે કોઈપણ સાલ છે એ લિપ વર્ષ છે કે નહીં એ આપણે સા કઈ રીતના ખ્યાલ આવશે તો કે વર્ષ છે કે નહીં એનો ખ્યાલ આપને તો કે કોઈપણ સંખ્યા છે જે સાલ છે એમનો ચાર વડે જો આપણે ભાગાકાર કરીએ તો આપને ખ્યાલ આવે કે આ સાલ છે એ વર્ષ છે કે નથી અને આ ચાર વડે ભાગાકાર કરતાં જો એમને શેષ ઝીરો ઝીરો આવે એટલે કે એમાં કોઈ પણ એક બે અથવા કોઈ પણ જીરો જીરો સિવાય કોઈ પણ શ્રેષ્ઠ પ્રકારની ન વધે તો એ સાલ છે એ શું બનશે લીપ વર્ષ છે હવે લીપ વર્ષ એટલે શું પેલા એ જાણી લઈએ તો કે સામાન્ય વર્ષમાં કેટલા દિવસ હોય છે તો કે ભાઈ ત્રણસો વર્ષ ત્રણસો દિવસ હોય છે પણ જ્યારે લીપ વર્ષ હોય છે ત્યારે કેટલા દિવસો હોય છે તો કે ત્રણસો દિવસ છે એમના હોય છે

વધશે કેટલા તો કે બે અને ઉપરથી કેટલા આવશે આઠ તો કે ચાર સત્તા અઠ્યાવીસ એટલે ઝીરો ઝીરો તો કે આનો જવાબ કેટલો મળી જાય છે તો કે ભાઈ ઝીરો ઝીરો મળી જાય છે એટલા માટે આ જવાબ છે આપણો હોઈ શકે પણ આપણે બાકીના ઓપ્શન પણ જોઈ લઈએ જેથી કરીને આપણું વધારે ખ્યાલ આવશે ઓગણીસો ચોત્રીસ તો કે એમનો આપણે ચાર વડે ભાગાકાર કરાવી તો કે ભાઈ ચોકે ચોકે સોળ એટલે કે ત્રણ વધશે ઉપરથી ત્રણ આવશે ચાર અઠ્ઠા બત્રીસ પછી કેટલા વચ્ચે એક અને ઉપરથી ચાર એટલે કે ચાર તેરી બાર પણ અહીંયા જવાબ આપણો કેટલી વધે શેષ કેટલી વધે છે બે એટલે આ જવાબ આપણો નથી એવો આપણે કહી શકાય ત્રીજું જોઈએ બે હજાર ચૌદ તો બે હજાર ચૌદમાં વાત કરીએ ચાર વડે ભાગાકાર કરીએ ચાર પંચા વીસ એક ઉતારીએ ભાગ ના ચાલે એટલે ચાર ઉતારશું તો કે ચાર તેરી બાર કેટલા વધશે બે એટલે કે બે શેષ વધતી હોવાથી આ પણ સાલ આપણી છે જવાબ આવશે નહીં એટલે કે લીપ વર્ષ છે નહીં આગળ જોઈએ ઓગણીસો તો કે એમાં પણ ચાર વડે આપણે ભાગાકાર કરીએ તો કે ચોકે ચોકે સોળ વધશે ત્રણ ચાર નવા છત્રીસ ઉપરથી કેટલા આવશે બે બે શેષ વધતી હોવાથી આ પણ સાલ આપણે લિપ વર્ષ ગણાશે નહીં તો આપણું કયો જવાબ આવશે લિફ ફર્સ્ટ કયો ગણાશે તો કે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે હવે મિત્રો આની સિવાય થોડીક આપણે માહિતી એક્સ્ટ્રા લઈએ હવે ઘણી વખત આપણે ક્યારેક ઝીરો ઝીરો એટલે કે છેલ્લા બે ડિજિટ છે એ આપને જીરો ઝીરો આપતા હોય છે તો ચારે લો કે ભાઈ આપણે કોઈ એક ઓપ્શન આપ્યો છે ઓગણીસો તો હવે આને ચાર વડે આપણે ભાગાકાર કરીએ તો કે ભાઈ ચાર નવા ચોકે ચોકે સોળ વચ્ચે કેટલા ત્રણ તો હવે ત્રીસ ત્રણ વડે ભાગ ઉદાડીએ ચાર સત્તા અઠયાવીસ બે વચ્ચે ઉપરથી કેટલા આવશે જીરો એટલે કે ચાર પંચા વીસ તો આ રીતના આપણો જવાબ શું બનશે જીરો જીરો આપણો જવાબ બનશે તો કે ભાઈ ઓગણીસો છે એ લિપ વર્ષ સાલ છે એવું બની શકે પણ મિત્રો લીપ વર્ષ ઓગણીસો છે એ સાલ છે એ લીપ વર્ષ છે નહીં હવે જ્યારે પણ કોઈ પણ સંખ્યાના પાછળના બે ડિઝીટ છે એ ઝીરો જીરો આવે ત્યારે એ સંખ્યા છે એ ચાર વડે તમે સરળતાથી ભાગી શકશો પણ એ હકીકતમાં વર્ષ હશે નહીં પણ મિત્રો આના માટે આપણે એક શોર્ટ ટ્રીક યાદ રાખીશું કે જ્યારે પણ કોઈ પણ સંખ્યાની પાછળ છે એ બે ડબલ ઝીરો તમને જોવા મળે ત્યારે એમનો ભાગાકાર ચારના બદલે આપણે કેટલાથી ચલાવશું તો કે ચારસોથી ચલાવશું આના સંખ્યાને આપણે જોઈએ તો કે ઓગણીસો છે એમને ચારસો વડે ભાગાકાર કરીએ તો કે ચારસોમાં તો કે ચોકે ચોકે સોળ સોળસો તો જવાબ આપણો કેટલો વધે છે ત્રણસો તો કે ત્રણસોનો ભાગ ચાલે નહીં એટલા માટે આ વર્ષ છે લિપી વર્ષ છે નહીં તો આ રીતના આપણે જ્યારે કોઈપણ સંખ્યા પાછળ ડબલ ઝીરો આવે તો ત્યારે આપણે આ રીતના લઈ શકાય અથવા સામાન્ય જે સંખ્યા હોય ત્યારે આપણે એને ચાર વડે ભાગાકાર કરીને કોઈપણ સંખ્યા છે એ લી કોઈપણ સાલ છે એ લિપ વર્ષ છે કે નહીં એ આપણે સરળતાથી ઓળખી શકીએ છીએ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર બે જોઈએ જનનીની જોડસખી નહીં જડેરે લોલ આ પંક્તિ કયા કવિની છે ઓપ્શન એ કિશોરલાલ ઓપ્શન બી હરજી લવજી દામણી ઓપ્શન સી દામોદરની કે ઓપ્શન ડી મહાદેવભાઈ દેસાઈની તો આ પંક્તિ કોની છે મિત્રો તો કે ભાઈ દામોદર ખુશાલદાસ બોટાદકરની આ પંક્તિ છે હવે આમના વિશે થોડીક માહિતી લઈએ તો કે ભાઈ દામોદર ખુશાલદાસ બોટાદકર એમનું આખું નામ છે અને એમનો જન્મ ક્યાં થયો હતો તો કે બોટાદમાં એમનો જન્મ થયો હતો હવે દામોદર ખુશાલદાસ છે એમની મૂળ અટક શું છે મિત્રો તો કે એમની મૂળ અટક છે શાહ છે શું છે શાહ આગળ પરીક્ષાઓમાં આપને પૂછાઈ ચૂક્યું છે કે ભાઈ દામોદર ખુશાલદાસ છે એમની મૂળ અટક શું છે તો કે શાહ એમની મૂળ અટક છે અને પણ એમનો જન્મ બોટાદમાં થયો હોવાથી એને શું કહેવાતું બોટાદકર તરીકે ઓળખવામાં આવતું હતું આ સિવાય નિજાણીની સ્ત્રોત આ બધી કૃતિઓ કોની છે તો કે ભાઈ દામોદર ખુશાલદાસ બોટાદકરની છે અને એમની પોતે સાહિત્યમાં પોતાનું એ સારું યોગદાન છે અને શિક્ષક પણ પોતે રહી ચૂક્યા હતા પણ આ મિત્રો જે કાવ્ય છે જનનીની જોડ સખી નહીં જડે રહેલો એ કઈ કૃતિમાંથી લેવામાં આવેલી છે તો કે રાસ તરિંગિણી છે એ કૃતિમાંથી એમને લેવામાં આવેલું છે તો આવો પણ ક્યારેક સવાલ પૂછાઈ શકે આગળ જઈએ બીજા કવિ કિશોરલાલ મસરુવાળા તો એમનો જન્મ સુરતમાં થયો હતો અને એમનું પણ સાહિત્ય ક્ષેત્રે ઘણું બધું યોગદાન છે અને જીવનચરિત્ર લખેલા છે રામકૃષ્ણ છે જૈન બોધ છે તો આવા અલગ અલગ એમણે છે એ લખેલા છે પણ આમની મહત્વની એક કૃતિ છે કઈ યાદ રાખશું તો કે સમૂહ ક્રાંતિ કોની કૃતિ છે તો કે કિશોરલાલ મસરૂવાળાની આ કૃતિ છે એ આપણે યાદ રાખીશું પછી જોઈએ અરજી લવજી દામણી તો એના વિશે વાત કરીએ તો કે અરજી લવજી દામણી પહેલાં તો એનું ઉપનામ અવારનવાર પરીક્ષામાં પૂછાતું હોય છે તેમનું ઉપનામ શું છે તો કે સૈદા એમનું ઉપનામ છે એમનો જન્મ ક્યાં થયો હતો તો કે ધંધુકામાં છે એમનો જન્મ થયો હતો આ સિવાય મુંબઈ નેશનલ મુંબઈ થિયેટર દ્વારા છે ગુજરાતી યુવા જે ગઝલકારો છે એમને કયો એવોર્ડ આપવામાં આવે છે તો કે શૈદા એવોર્ડ આપવામાં આવે છે અને ચોથા આપણા કવિ છે મહાદેવભાઈ દેસાઈ તો આ મહાદેવભાઈ દેસાઈનો જન્મ ક્યાં થયો હતો તો કે એમનો જન્મ છે પહેલાં તો સુરતમાં થયો હતો અને પોતે ગાંધીજીના અંગત મંત્રી પણ રહી ચૂક્યા છે અને એનો એક સાહિત્ય પ્રકાર જાણીતો છે કયો હતો કે ડાયરી સાહિત્ય અને એને કયા નામે ઓળખાતી તો કે મહાદેવની ડાયરી તરીકે ઓળખાતી હતી તો આ સિવાય એમણે ગાંધીજી સાથે ઘણા બધા સત્યાગ્રહો એટલે કે ઇતિહાસની દ્રષ્ટિએ ઘણું બધું કામ કરેલું છે જોડાયેલા રહ્યા છે પણ સાહિત્યની વાત કરીએ તો એમણે મહત્ત્વની કૃતિઓ છે એમાં જેમાંની એક વીરવલ્લભભાઈ જે આગળની પરીક્ષામાં પણ પૂછાઈ ચૂકી છે કે ભાઈ વીર કોની કૃતિ છે તો આ મહાદેવભાઈ દેસાઈની છે આ સિવાય વાત કરીએ તો કે જ્યારે અમદાવાદમાં મિલ મજૂર સત્યાગ્રહ થયો હતો તો એમના મા એમના નામ ઉપરથી એક કૃતિ લખી હતી એક ધર્મયુદ્ધ તો એ કૃતિ પણ કોની છે તો કે ભાઈ મહાદેવભાઈ દેસાઈની છે અને આ સિવાય મહત્વની વાત કરીએ તો કે ભાઈ બારડોલી સત્યાગ્રહ એમની ઉપર પણ કૃતિ લખેલી છે બારડોલીનો સત્યાગ્રહ તો આવી મહત્વની લખી હતી તો કે મહાદેવભાઈ દેસાઇ અને જ્યારે છોડો આંદોલન ચાલતું હતું ત્યારે એમને જ્યારે તેમની ધરપકડ થઈ અને પાછળ પુનાની જેલમાં એમનું મૃત્યુ થયું હતું તો આટલી માહિતી આપણે આ સવાલમાંથી યાદ રાખવાની છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ભારતની મધ્યસ્થ બેંકનું નામ જણાવો ઓપ્શન એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઓપ્શન બી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ઓપ્શન સી બેન્ક ઓફ ઇન્ડિયા અને ઓપ્શન ડી ઇન્ડિયન ઓવરસીઝ બેંક તો ભારતની જે મધ્યસ્થ બેંક છે એ કઈ છે તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હવે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એમની સ્થાપના ક્યારે થઈ હતી તો કે એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસમાં એમની સ્થાપના થઈ હતી અને આ જે બેંક છે એમની મુખ્ય મથક ક્યાં આવેલું છે તો કે એમનું મુખ્ય મથક છે એ મુંબઈમાં આવેલું છે હવે આમની જ્યારે સ્થાપના થઈ ગવર્નર કોણ હતા તો કે ભાઈ હતા રિઝર્વ છે જ્યારે સ્થાપના થઈ ત્યારે એમના ગવર્નર કોણ હતા તો કે ઓસબોન સ્મિથ હતા તો હાલમાં કોણ છે એમના ગવર્નર તો કે શક્તિકાંત દાસ છે એમના ગવર્નર છે અને આ આની સિવાય વાત કરીએ કે આ ભાઈ બેંકનું છે એ રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું તો ઓગણીસો ઓગણપચાસમાં એમનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું હવે મિત્રો એક સવાલ છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે કે જેમ આપણે વાત કરી કે ભાઈ પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો કે ઓસ્બન સ્મિથ હતા પણ એ કોણ હતા અંગ્રેજ હતા તો પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા આ આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા એ તમારે છે એ કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે પણ હાલના કોણ છે તો કે શક્તિકાંત દાસ છે એ આપણે યાદ રાખીશું આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ચાર કે ભાઈ પાવર પોઈન્ટમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે તો એમાં ઓપ્શન એ ડોટ પિક્સ એટી ઓપ્શન બી ડોટ પીવીટી ઓપ્શન સી ડોટ પીપીસી અને ઓપ્શન ડી ડોટ પીપીટી તો જ્યારે પણ પાવર પોઈન્ટ પોઈન્ટમાં કોઈ પણ આપણે ફાઇલ બનાવીએ તો એમની પાછળ જે ડોટ કરીને જે લખેલું હોય એને શું કહેવાય એમનું એક્સટેન્શન કહેવાય તો પાવર પોઈન્ટની વાત કરીએ તો એમાં કયું આવશે તો કે ભાઈ ડી એટલે કે ડોટ પીપીટી છે એ એ કોનું હોય છે પાવર પોઈન્ટનું છે એ એક્સ્ટેન્શન હોય છે જ્યારે આપણે વર્લ્ડની વાત કરીએ તો કે વર્ડમાં કોઈ પણ આપણે ડોક ફાઇલ બનાવીએ છીએ તો એની પાછળ શું લાગે છે તો કે ભાઈ ડોટ ડીઓ તો કે ડીઓ છે એ ડોક્યુમેન્ટ એટલે અથવા ડોક્યુમેન્ટ કહેવાય અથવા ડોક્યુમેન્ટ ડોક પાછળ એક્સટેન્શન લાગે છે જ્યારે ક્યારની તો કે વર્ડમાં આપણે કોઈપણ ફાઇલ બનાવીએ ત્યારે પણ જ્યારે એક્સેલમાં ફાઇલ બનાવીએ તો એમાં શું લાગતું હોય છે તો કે એક્સ એલ એસ છે એક્સટેન્શન પાછળ લાગતું હોય છે એટલે કે પાવર પોઈન્ટમાં શું લાગશે ડોટ પીપીટી વર્ડની ફાઇલમાં શું લાગશે ડોટ ડીઓસી અને એક્સેલ ફાઇલમાં શું લાગશે તો કે ડોટ એક્સ એલ એસ આટલા માહિતી આપણે આમાંથી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન નંબર પાંચ આપેલો છે ભાગ છમાં કયા અનુચ્છેદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે ભાગ છ છે એમાં ક્યાંથી ક્યાં સુધીની અનુચ્છેદો છે ઓપ્શન એ એકસો બાવનથી બસ ચારસો ચોવીસ ઓપ્શન બી એકસો એકાવનથી બસો તેત્રીસ ઓપ્શન સી એકસો એકસઠથી બસો એકવીસ અને ઓપ્શન ડી એકસો બાવનથી બસો સાડત્રીસ તો જવાબ શું આવશે તો કે ભાઈ એકસો બાવનથી બસો સાડત્રીસ છે એ ભાગ છમાં છે એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે હવે ભાગ છનું નામ શું છે તો કે રાજ્ય તો બધા અત્યારે ભાગ એકથી છ સુધીને બધી માહિતી લઈએ તો કે ભાઈ ભાગ એકમાં સંઘ અને તેના રાજ્યો ક્ષેત્રો એમાં કલમ ક્યાંથી ક્યાં સુધી અનિચ્છેદો જોવા મળે છે તો કે ભાઈ એક અનુચ્છેદ એકથી ચાર સુધી જોવા મળે છે જ્યારે ભાગ બેની વાત કરીએ તો એમાં ક્યાંથી ક્યાં સુધી અનિચ્છેદો છે એક જો મિત્રો ભાગ એકમાં કેટલી છે

એકાવન સુધી છે એનો સમાવેશ થાય છે હવે મિત્રો ભાગ ચાર અવશે જેને શું કહેવાય છે મૂળભૂત ફરજો એટલે કે ફંડામેન્ટલ ડ્યુટી જો મિત્રો મૂળભૂત અધિકાર હોય તો ફંડામેન્ટલ રાઇટ્સ અને મૂળભૂત ફરજો હોય તો ફંડામેન્ટલ ડ્યુટીસ એમાં કેટલી ક્યાંથી ક્યાં સુધી અનિચ્છેદ છે તો કે એકાવન એ તો ગુજરાતીમાં આપેલું હોય તો એકાવન અ થી વાત કરીએ ભાગ પાંચ તો એમાં શું આવશે કેન્દ્રો તો એમાં ક્યાંથી ક્યાં સુધી અનુચ્છેદ છે તો કે ભાઈ એકસો એકાવન સુધી છે તો કે છે 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 અને ભાગ એકસો બાવનથી બસો સાડત્રીસ સુધીનો એમાં સમાવેશ થાય છે તો આટલા ભાગ મહત્ત્વના છે અને અવારનવાર આપણે અહીંથી અહીંયા સુધી જ પૂછાતા હોય છે અને ભાગ સાત છે એ આપણો શું કરવામાં આવ્યો છે રદ કરવામાં આવ્યો છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું વધારે માહિતી આગળના ભાગમાં જોઈશું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો જય હિન્દ જય ભારત અસ્તુ